नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 नी अंदर चेप्टर 5 सातत्य अने विकलन नो अभ्यास करशुं। चलो मित्रों, आनी अंदर आपणे स्वाध्याय 5.7 नी अंदर आपणे 11मो दाखलो जोई तो 11मा दाखलानी अंदर हवे आपणे थोड़ा दाखला डिफिकल्ट अलग रीते आपेला छे। अत्यार सुधी आपणे आगळना लेक्चरनी अंदर द्वितीय विकलन मेळवता शीख्या। द्वितीय विकलन एटले के डी स्क्वेर वाय अपॉन डी एक्स स्क्वेर, અને આપણે y ડબલ ડેશ દ્વારા દર્શાવી શકાય અથવા તો y2 વડે પણ લખી શકાય। એટલે કે જો dy / dx હોય તો આપણે એને y ડેશ અથવા તો y1 વડે દર્શાવીએ છીએ। આ એને દર્શાવવાની સંજ્ઞા છે। તો હવે આપણને આવું કંઈક સાબિત કરવાનું કીધું હશે કે આના પરથી કોઈ આપણને y ની કિંમત આપેલી હશે અને એના પરથી આપણને કોઈક સાબિત કરવાની કિંમતો આપેલી હશે। ચાલો તો સૌપ્રથમ 5મા દાખલાની આપણને અંદર આપેલું છે કે y બરાબર 5 cos x - 3 sin x હોય તો સાબિત કરો કે d સ્ક્વેર y / dx સ્ક્વેર + y બરાબર 0। આપણે આના પરથી આ પદ લાવવાનું છે। ચાલો તો અહીંયા જોઈ શકાય કે બે વાર વિકલન છે કે d સ્ક્વેર y / dx સ્ક્વેર એટલે કે દ્વિતીય વિકલન છે, એટલે ટૂંકમાં આપણે આનું બે વાર વિકલન કરવાનું થશે। ચાલો તો સૌપ્રથમ આપણે x ને સાપેક્ષ વિકલન કરતા આપણે આનું x ને સાપેક્ષ વિકલન કરીએ એટલે અહીંયા થઈ જશે dy / dx બરાબર 5 cos x, તો 5 એમ ના એમ cos x નું થશે માઇનસ sin x માઇનસ, ચલો 3 એમ ના એમ sin x નું થશે cos x। આપણે અહીંયા લખી શકાય dy / dx બરાબર માઇનસ 5 sin x માઇનસ 3 cos x। હવે આપણે જોઈ શકાય કે આ બંનેની કિંમત સરખી નથી આવતી, જો આવતી હોત તો હું અહીંયા આની જગ્યાએ y મૂકે, પરંતુ એકબીજાની કિંમત મૂકી શકાતી નથી। તો આપણે બીજી વાર વિકલન કરશું, બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા, ચાલો x ને સાપેક્ષ વિકલન કરીએ એટલે અહીંયા થઈ જશે d સ્ક્વેર y / dx સ્ક્વેર બરાબર માઇનસ 5 એમ ના એમ સાઇન નું વિકલન થશે cos x, અહીંયા આપણે થશે માઇનસ 3 cos નું વિકલન થશે માઇનસ sin x। ચાલો સાદુરૂપ આપી દે, d સ્ક્વેર y / dx સ્ક્વેર માઇનસ 5 cos x માઇનસ માઇનસ પ્લસ 3 sin x। ચાલો હવે આની સાથે સરખાવો તો તો અહીંયા જોઈ શકાય કે આપણે આ પદ માઇનસ જોઈ છે જ્યારે આ પદ પ્લસ જોઈ છે, તો હું બંનેમાંથી માઇનસ સામાન્ય કાઢી શકું, d સ્ક્વેર y / dx સ્ક્વેર માઇનસ સામાન્ય કાઢી તો અંદર વધશે 5 cos x માઇનસ 3 sin x। ચાલો હવે આપણે આ પદની જગ્યાએ આ પદ બંને સરખાવ્યા તો આની જગ્યાએ y લખી શકું, એટલે કે d સ્ક્વેર y / dx સ્ક્વેર બરાબર માઇનસ y, આપણે તો y ને આ બાજુ જોઈ છે તો આ y ને આ બાજુ જવા દો, તો d સ્ક્વેર y / dx સ્ક્વેર આ y ઓલી બાજુ જાય તો પ્લસ y બરાબર 0, જે આપણે સાબિત કરવાના હતા। આવી રીતે આપણને કોઈ પણ દાખલો આપેલો હોય તો આપણે એને સાબિત કરી શકાય। ચાલો એવી જ રીતે 12મા દાખલાની અંદર આપણને આપ્યું છે y બરાબર cos ઇન્વર્સ x, આપણને એવું કીધું છે કે d સ્ક્વેર y / dx સ્ક્વેર માત્ર y ના સ્વરૂપમાં જોઈ છે, માત્ર y સ્વરૂપ એટલે કે y ના પદમાં આપણે જોઈ છે। તો જો મિત્રો દાખલો અહીંયા બે રીતે થાય, આનું ડાયરેક્ટ વિકલન કરો એટલે કે આનું cos ઇન્વર્સ x નું માઇનસ 1 / વર્ગમૂળમાં 1 - x સ્ક્વેર ની રીતે થઈ શકે, પણ આપણે અહીંયા ફક્ત y જોઈ છે તો આપણે cos ને આ બાજુ જવા દો જેથી x નું વિકલન 1 થઈ જાય, x સીધા નીકળી જાય, આપણે તો y જ જોઈ છે। ચાલો તો આની જગ્યાએ હું લખી શકું cos y બરાબર x, એટલે વિકલન કરીએ એટલે x નીકળી જાય, એટલે આપણે જે સ્વરૂપમાં જોઈ છે સ્વરૂપમાં મળે। ચાલો મિત્રો હવે બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા, જો મિત્રો તમે ભૂલમાં ડાયરેક્ટ આનું વિકલન કરો તો પણ ચાલે, તો તમારે જ્યાં x આવે એના ઉપરથી આની કિંમત મેળવી x ની જગ્યાએ તમારે cos y કિંમત મૂકીને દાખલો ગણવો પડે। ચાલો હવે આપણે આનું વિકલન કરીએ તો cos નું વિકલન થશે માઇનસ sin y / dy / dx બરાબર 1, આપણે dy / dx ને સૂત્રનો કર્તા બનાવીએ, ચાલો dy / dx બરાબર
वन अपॉन माइनस साइन वाई એટલે કે ડિવાઈડ બાય dx બરાબર માઇનસ વન ઉપર એટલે કે માઇનસ કોસ એક વાય. ચાલો હવે આપણે આનું હજી બીજી વાર વિકલન કરશું. બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા, ચાલો બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરી તો અહીંયા થઈ જશે d સ્ક્વેર y અપોન dx સ્ક્વેર માઇનસ ના માઇનસ cosx નું વિકલન. અહીંયા cosx નું વિકલન થશે માઇનસ cosx y ઇન્ટુ cot y ઇન્ટુ ડિવાઈડ બાય dx. cosx નું વિકલન થાય cosx ઇન્ટુ cot. ચાલો તો હવે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે d સ્ક્વેર y અપોન dx સ્ક્વેર બરાબર અહીંયા માઇનસ માઇનસ પ્લસ cosx y into cot y. ચલો આપણે dy by dx ની કિંમત મેળવવી છે તો અહીંયા dy by dx ની કિંમત આપણને આપેલી છે માઇનસ cosec y. ચલો માઇનસ cosec y છે તો હવે આને ગણી નાખી તો અહીંયા થઈ જશે માઇનસ cosec વર્ગ y into cot y d સ્ક્વેર y upon dx સ્ક્વેર. આપણે માત્ર y ના સ્વરૂપમાં જોતું હતું, આપણને અહીંયા માત્ર y ના સ્વરૂપમાં પદ મળી ગયું. એથી આગળ દાખલો ગણીએ. ચાલો તેરમા દાખલાની અંદર જોઈએ તો આપણને એવું વાય ની કિંમત આપેલી છે, સાબિત આવું કરવાનું કીધું છે. આપણે આનું સાદુરૂપ આપતા જશું એટલે ઓટોમેટિક આ સાબિત થઈ જશે. ચાલો અહીંયા કિંમત આપેલી છે y બરાબર 3 cos કૌંસમાં log x વધતા 4 sin કૌંસમાં log x. મિત્રો આપણે ખાલી ફક્ત ધ્યાન એટલું જ આપવાનું છે કે તમે જ્યારે વિકલન કરો ત્યારે આગળના બંને પદ જોતા જવાના, એમાંથી જો એકબીજાની કિંમત મૂકી શકાતી હોય તો કિંમત મૂકતું જવાનું એટલે ઓટોમેટિક આપણને આ પદ મળી જશે. અને બીજી રીત કે તમે આના પરથી વાય એટલે કે બીજું વિકલન અને પ્રથમ વિકલન મેળવો અને એની કિંમત આમાં મૂકો તો પણ આપણને ઝીરો જવાબ મળે તો પણ ચાલે, પરંતુ બને ત્યાં સુધી આપણે આ પદનું વિકલન કરીને આ પદ લાવવાનો પ્રયત્ન કરશું. જો એવું ન થતું હોય તો તમે y1 અને y2 ની કિંમત આમાં મૂકી અને બરાબર ઝીરો પણ સાબિત કરી શકો, પરંતુ આપણે આ પદનું વિકલન કરીને આપણે આ પદ લાવશું. ચાલો જોઈએ. તો સૌપ્રથમ આપણે બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા, ચાલો આપણે x ને સાપેક્ષ વિકલન કરીએ એટલે અહીંયા થઈ જશે dy by dx બરાબર 3 એમના એમ cos નું વિકલન માઇનસ sin log x, બાજુમાં log x નું વિકલન 1 upon x વધતા 4 એમના એમ cos નું વિકલન sin નું વિકલન cos log x, બાજુમાં log x નું વિકલન 1 upon x. અહીંયા હવે આપણને y1 y2 કીધા છે તો અહીંયા y1 y2 ના સ્વરૂપે લખી નાખીશ. ચાલો આને હું લખી શકું y1, આ x છે બે ને આ બાજુ જવા દઈએ તો x y1 બરાબર માઇનસ 3 sin log x વધતા 4 cos log x. જો મિત્રો અહીંયા આપણે જોઈ શકાય તો 3 સાથે cos છે, અહીંયા sin છે, અહીંયા ઉલટું છે તો આપણે કિંમત મૂકી શકતા નથી. કાંઈ વાંધો નહીં, આગળ જતા થઈ જશે. આનું બીજી વાર વિકલન કરીએ. x ને સાપેક્ષ વિકલન કરતા, ચલો x ને સાપેક્ષ વિકલન કરીએ એટલે અહીંયા ગુણાકારનો નિયમ લાગુ પડશે. x એમના એમ y1 નું વિકલન y2 વધતા y1 એમના એમ x નું વિકલન 1 બરાબર, ચલો આનું વિકલન કરીએ માઇનસ 3 sin નું વિકલન થઈ જશે cos log x છેદમાં log x નું વિકલન x વધતા 4 cos નું વિકલન થશે માઇનસ sin log x બાજુમાં log x નું વિકલન 1 upon x. આ x ને અહીંયા ગુણી નાખી તો x નો વર્ગ y2 વધતા x y1 બરાબર. ચાલો અહીંયા આપણે આ બંને પદ પ્લસ જોઈ છે, અહીંયા બંને પદ માઇનસ આવ્યા, હું માઇનસ સામાન્ય કાઢી નાખું અંદર વધશે 3 cos log x
प्लस 4 साइन लॉग एक्स। चलो हवे आ पदनी जगह हूँ मुकी सकू वाई, तो अहीं लखी सकाय एक्स स्क्वेर वाई टू वधता एक्स वाई वन बराबर माइनस वाई। आपणे जोयुं तो आपणे पदनी नजीक छे वाई ने आ बाजु लई लई एटले प्लस थई जशे, एक्स वर्ग वाई टू वधता एक्स वाई वन आ बाजु आवे तो प्लस वाई बराबर जीरो, जे आपणे साबित करवाना हता। आपणने ऑटोमेटिक बधी किंमत मळती जशे। चलो एवी ज रीते आपणे एना पछीनो दाखलो जोईए। चौदमा दाखला नी अंदर आपने आई पूछे के y बराबर a इरेस टू m x वधता b इरेस टू n x होय तो साबित आपने आवुं करवानुं छे। चलो मित्रों अहींया आ दाखला नी अंदर तमे जोवा जशो तो तमने आ स्टेप पर थी आ स्टेप लावुं थोड़ुंक डिफिकल्ट पड़शे, कारण के अंदर दाखला नी अंदर तमारे m n y उमेरवा पड़शे, बाद करवा पड़शे, कारण के अहींया m n y छे, आपणी पासे एवुं पद नथी એટલે તમારે એ પદ ઉમેરવું પડશે, બાદ કરવું પડશે, એટલા માટે દાખલો થોડો ડિફિકલ્ટ થશે। તો આપણે શું કરશું કે આના પરથી ડી સ્ક્વેર વાય ની કિંમત મેળવશું અને ડીવાય બાય ડી એક્સ ની કિંમત મેળવશું, એ કિંમતને આપણે આમાં મૂકશું જેથી કરીને આપણને ડાયરેક્ટ મળી જાય। ચાલો તો સૌ પ્રથમ આપણે એક્સ ને સાપેક્ષ વિકલન કરીએ। ચાલો એક્સ ને સાપેક્ષ વિકલન કરીએ એટલે અહીંયા થઈ જશે ડીવાય બાય ડી એક્સ, આનું વિકલન થઈ જશે એ એમ એક્સ આગળ, અહીંયા ઇરેસ ટુ એમ એક્સ નું ઇરેસ ટુ એમ એક્સ, એમ એક્સ નું વિકલન થશે એમ વધતા બી ઇરેસ ટુ એન એક્સ નું વિકલન ઇરેસ ટુ એન એક્સ ઇન્ટુ એન, એટલે અહીંયા થઈ જશે ડીવાય બાય ડી એક્સ એ ઇરે, ચાલો એ એમ ઇરેસ ટુ એમ એક્સ વધતા બી એન ઇરેસ ટુ એન એક્સ। ચાલો હજી હવે અહીંયા કઈ કિંમત મૂકી નથી શકાતી, બીજી વાર વિકલન કરી x ને સાપેક્ષ વિકલન કરતા, ચલો x ને સાપેક્ષ વિકલન કરી એટલે d સ્ક્વેર y / d x સ્ક્વેર બરાબર આનું વિકલન કરી એટલે અહીંયા પાછું થઈ જશે a m વર્ગ e / mx વધતા b n વર્ગ e / nx। ચાલો મિત્રો હવે અહીંયા જોઈ શકાય કે આ બંનેની અંદર આપણને ફરક દેખાય છે કે આવું પદ એમ એન વાય વાળું પદ કે આપણી પાસે આવતું નથી, કોઈ પણ શરતે આપણે આના પરથી કિંમત મૂકી નથી શકતા। તો આવું બને ત્યારે અહીંયા તમે બે રીતે દાખલો ગણી શકો છો, આમાં પ્લસ એમ એન વાય ઉમેરશું માઇનસ એમ એન વાય બાદ કરશું। હવે તમે અહીંયા વાયની કિંમત જે હતી એ મૂકશો એટલે આમાંથી સામાન્ય નીકળશે અને આવું પદ તમને મળશે, એ રીતે પણ તમે દાખલો ગણી શકો। અને જો તમને એમ થાય કે આવું તો મારે એક્ઝામમાં કેમ યાદ રાખવું, ક્યારે એમ એન વાય ઉમેરવા બાદ કરવા, કાંઈ વાંધો નહીં એવું યાદ ન આવે તો તમે એનો દાખલો બીજી રીતે પણ કરી શકો। અને હું આપી દઈશ સમીકરણ એક અને હું આપી દઉં સમીકરણ બે। ચાલો આપણે આના બરાબર ઝીરો સાબિત કરવાના છે, એટલે કે ડી સ્ક્વેર વાય / ડી એક્સ સ્ક્વેર માઇનસ એમ પ્લસ એન ડીવાય બાય ડી એક્સ વધતા એમ એન વાય, આપણે આના બરાબર ઝીરો સાબિત કરી તો પણ ચાલે। ચલો આની અંદર કિંમત મૂકીએ, ડી સ્ક્વેર વાય ની કિંમત છે એ એમ વર્ગ ઇરેસ ટુ એમ એક્સ વધતા બી એન સ્ક્વેર ઇરેસ ટુ એન એક્સ માઇનસ એમ વધતા એન। ચાલો ડીવાય બાય ડી એક્સ ની કિંમત પણ આપણી પાસે છે એ એમ ઇરેસ ટુ એમ એક્સ વધતા બી એન ઇરેસ ટુ એન એક્સ વધતા એમ એન, ચલો વાય ની પણ કિંમત છે આપણી પાસે એ રેસ ટુ એમ એક્સ વધતા બી ઇરેસ ટુ એન એક્સ, આપણે આનું સાદુરૂપ આપતા જઈએ તો અહીંયા થશે એ એમ સ્ક્વેર ઇરેસ ટુ એમ એક્સ વધતા બી એન સ્ક્વેર ઇરેસ ટુ એન એક્સ, ચલો માઇનસ ને અંદર ગુણતા જશું, માઇનસ એમ આની સાથે ગુણાય એટલે માઇનસ એ એમ વર્ગ ઇરેસ ટુ એમ એક્સ, માઇનસ એમ આની સાથે પણ ગુણાશે માઇનસ બી એમ એન ઇરેસ ટુ એન એક્સ, એવી જ રીતે માઇનસ એન આની સાથે ગુણાય માઇનસ એ એમ એન ઇરેસ ટુ એમ એક્સ, માઇનસ એન આની સાથે ગુણાય માઇનસ બી
n નો વર્ગ ઇઝ ટુ n x. ચાલો આ m n ને અંદર ગુણી દઈ, પ્લસ m n a ઇઝ ટુ m x પ્લસ m n b ઇઝ ટુ n x. ચાલો જેટલા પદ ઉડે એટલા પદ ઉડાડતા જઈ, પ્લસ a m વર્ગ ઇઝ ટુ m x માઇનસ b m b n નો વર્ગ માઇનસ b n નો વર્ગ BMN માઇનસ AMN પ્લસ AMN બધા જ પદ ઉડી ગયા તો અહીંયા કિંમત મળે છે બરાબર 0. તમે આવી રીતે પણ સાબિત કરી શકો. ચાલો આપણે એક બીજી રીત જોઈ હતી કે પ્લસ MN અને માઇનસ BMN ઉમેરવાના, તો એ પદ હું અહીંયા લખું છું કે ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર બરાબર એ એમ સ્ક્વેર ઇરેઝ ટુ એમ એક્સ વધતા બી એન સ્ક્વેર ઇરેઝ ટુ એન એક્સ. ચાલો હવે અહીંયા આપણે સાબિત આવું કરવાનું છે. તો આ સાબિતની અંદર આપણી પાસે જોયું તો એમ એન વાય વાળું પદ છે નહીં, તો હું શું કરીશ આની અંદર પ્લસ એમ એન વાય ઉમેરીશ અને માઇનસ એમ એન વાય બાદ કરીશ. હવે મારે બધા પદ ઝીરોની ઓલી બાજુ જોઈએ છે પ્લસ એમ એન વાય, એટલે હું આ પદને ઓલી બાજુ લઈ જાઉં એટલે આ પ્લસ થઈ જાય, તો મારે આ પદનું સાદુરૂપ આપવાનું છે. ચાલો અહીંયા જોઈએ ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર બરાબર એ એમ સ્ક્વેર ઇરેઝ ટુ એમ એક્સ વધતા બી એન સ્ક્વેર ઇરેઝ ટુ એન એક્સ વધતા એમ એન. હું આ વાયની કિંમત અહીંયાથી મૂકી દઈશ, ઇરેઝ ટુ એમ એક્સ વધતા બી ઇરેઝ ટુ એન એક્સ વધતા એમ એન વાય. આ એમ ને એમ રાખીશ કારણ કે આ પદ મારે અહીંયા જોઈએ છે. ચાલો હવે હું આ એમ એન વાયને અંદર ગુણું, ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર બરાબર એ એમ નો વર્ગ ઇરેઝ ટુ એમ એક્સ વધતા બી એન નો વર્ગ ઇરેઝ ટુ એન એક્સ. અને અંદર ગુણી તો આવું થઈ જશે કે પ્લસ એ એમ એન ઇરેઝ ટુ એમ એક્સ વધતા બી એમ એન ઇરેઝ ટુ એન એક્સ વધતા એમ સોરી અહીંયા માઇનસ માઇનસ એમ એન વાય. આપણે આ પદ માઇનસ વાળું એમ નામ રાખ્યું. ચાલો હવે આપણે આ બધાની અંદરથી સામાન્ય કાઢીને આપણે પદ કેવું લાવવું છે, એમ વધતા એન ડીવાય બાય ડીએક્સ, એટલે કે અહીંયા આપણે ડીવાય બાય ડીએક્સ નું આવું પદ લાવવું છે. તો આમાંથી સામાન્ય શું નીકળશે, તો સૌ પ્રથમ જોઈએ તો અહીંયાથી એમ વર્ગ છે, મારે એમ સામાન્ય કાઢવો છે, તો હું આ બંનેમાંથી એમ સામાન્ય કાઢું. ચાલો તો અહીંયા પદ શું થશે, આ બંનેમાંથી એમ સામાન્ય કાઢી લઉં તો એમ અંદર વધશે, આની અંદર વધશે એ એમ ઇરેઝ ટુ એમ એક્સ, અહીં અંદર વધશે વત્તા બી એક એમ વયો ગયો એન ઇરેઝ ટુ એન એક્સ. ચાલો આના બરાબર હું શું મૂકી શકું, આના બરાબર આપણે શું મૂકી શકીએ, તો જો અહીંયાથી મારી પાસે ડીવાય બાય ડીએક્સ મૂકી શકું છું એટલા માટે એવું પદ મેં સામાન્ય કાઢ્યું. હવે હું આપણને એમ થાય કે આમાંથી કાઢી તો અહીંયા એ અહીંયા એ વધતા એ વાળું આપણી પાસે એક પદ જ નથી, એટલા માટે મેં આ બંનેમાંથી એમ સામાન્ય ન કાઢ્યા. હવે હું આ બંનેમાંથી સામાન્ય કાઢીશ. ચાલો આ બંનેમાંથી સામાન્ય નીકળશે પ્લસ એન, એટલે અંદર વચ્ચે બી એન ઇરેઝ ટુ એન એક્સ વધતા એ એક એન વયો ગયો અહીંયા વચ્ચે એમ ઇરેઝ ટુ એમ એક્સ માઇનસ એમ એન વાય. ચાલો ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર, ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર બરાબર આની જગ્યાએ હું શું મૂકી શકું છું, તો કે ડીવાય બાય ડીએક્સ, એટલે કે એમ ડીવાય બાય ડીએક્સ વધતા, ચાલો આની જગ્યાએ પણ આપણે ડીવાય બાય ડીએક્સ મૂકી શકીએ, એટલે કે એન ડીવાય બાય ડીએક્સ માઇનસ એમ એન વાય એમના એમ. આ બંનેમાંથી ડીવાય બાય ડીએક્સ સામાન્ય કાઢી ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર બરાબર, તો અહીંયા વધશે એમ વધતા એન ડીવાય બાય ડીએક્સ માઇનસ એમ એન વાય. આ બધા જ પદને પહેલી બાજુ જોવા દઈએ એટલે શું થઈ જશે, ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર માઇનસ એમ પ્લસ એન ડીવાય બાય ડીએક્સ, આ પદ ઓલી બાજુ આવે એટલે પ્લસ એમ એન વાય બરાબર 0, જે આપણે સાબિત કરવાના હતા.
તમે આવી રીતે પણ દાખલો સાબિત કરી શકો અથવા તો આવી રીતે પણ કરી શકો. ઇઝી આપણને આ રીત પડશે, કારણ કે ઘણી વખત પરીક્ષામાં આપણને એમ એન વાય ઉમેરવા અને બાદ કરવામાં ભૂલ પડી શકે છે. જો યાદ આવે તો તમે દાખલો આ રીતે પણ ગણી શકો, ન યાદ આવે તો દાખલો આ રીતે પણ કરી શકો છો. બંનેની અંદર જવાબ સેમ આવશે. ચલો એવી જ રીતે એના પછી 15મો દાખલો જોઈ. પંદરમા દાખલાની અંદર આપણને કિંમત આપી છે વાય બરાબર 500 ઇરેસ્ટુ 7x વધતા 600 ઇરેસ્ટુ -7x હોય તો સાબિત કરો કે ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર બરાબર 49y. ચલો આપણે આના બરાબર સાબિત કરવાનું છે. સૌ પ્રથમ તો અહીંયા જોઈ શકાય કે બે વાર વિકલન છે, તો આપણે આ પદનું બે વાર વિકલન કરશું, એટલે કે એક્સ ને સાપેક્ષ વિકલન કરતા. ચલો આપણે આપણું x ને સાપેક્ષ વિકલન કરીએ એટલે અહીંયા કિંમત બની જશે dy by dx. આ તો આપણને બધાને આવડે. ચલો આનું વિકલન કરીએ તો e^x ના નિયમ પ્રમાણે સૌપ્રથમ 500m ના m e^x ના નિયમ પ્રમાણે e^x નું વિકલન e^7x બાજુમાં 7x નું વિકલન 7 વધતા આનું પણ સેમ જ થશે 600m ના m e^7 માઇનસ 7x નું વિકલન એમને એમ બાજુમાં -7. ચલો હવે હું આ બંનેનો ગુણાકાર અત્યારે એટલા માટે નથી કરતો કે આપણે પદ હમણે આવું પદ લાવવાનું છે એટલે આપણે આનો ગુણાકાર કરીને પાછો ભાગાકાર કરવો પડશે. તો હું અહીંયા લખી નાખું ડીવાય બાય ડીએક્સ બરાબર 500 × 7e^7x માઇનસ 600 × 7e^-7x. ચલો અહીંયા આપણે કિંમત મૂકી નથી શકાતી, કારણ કે એક પ્લસ છે એક પદ માઇનસ છે. કાંઈ વાંધો નહીં, બીજી વખત વિકલન કરીએ એટલે પાછું પ્લસ થઈ જશે. એટલે કે એક્સ ને સાપેક્ષ વિકલન કરતા તો અહીંયા થઈ જશે ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ નો વર્ગ 500m ના m 7m ના m. ચલો e^7x નું વિકલન e^7x ઇન્ટુ 7x નું વિકલન 7 માઇનસ 600m ના m આઈ 7m ના m e^-7x નું -7x ઇન્ટુ -7. જો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે આવું પદ આવશે. અહીંયા સાદુરૂપ આપી ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ નો વર્ગ 500m ના m 49e^7x. ચલો માઇનસ માઇનસ પ્લસ 600m ના m 49e^7x. ચલો મિત્રો આ બંનેમાંથી 49 સામાન્ય નીકળશે, અંદર વધશે 500e^7x વધતા 600e^-7x. આ કિંમત મળશે ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ નો વર્ગ. ચાલો મિત્રો અહીંયા જોઈ શકાય આ બંને કિંમત સરખી આવે, આની જગ્યાએ હું વાય મૂકી શકું એટલે કે ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ નો વર્ગ બરાબર 49 × y, જે આપણે સાબિત કરવાના છે. ચાલો મિત્રો આવી રીતે આપણે કોઈ પણ દાખલો સાબિત કરી શકાય. એથી આગળ જોવા જઈએ 16મો દાખલો. તો 16મા દાખલાની અંદર આપણે અહીંયા જોઈએ તો આપણને કિંમત આપેલું છે e^y એક્સ પ્લસ 1 બરાબર 1 હોય તો સાબિત આપણે આવું કરવાનું છે ડી સ્ક્વેર વાય, એટલે કે આપણે બે વાર વિકલન કરવું પડશે. ચાલો પ્રથમ વખત વિકલન કરીએ એક્સ ને સાપેક્ષ વિકલન કરતા. ચાલો એક્સ ને સાપેક્ષ વિકલન કરીએ એટલે અહીંયા ગુણાકારનો નિયમ લાગુ પડશે e^y એમ ના એમ એક્સ પ્લસ 1 નું વિકલન અહીંયા થઈ જશે એક્સ નું 1 1 નું 0 વધતા એક્સ પ્લસ 1 એમ ના એમ e^y નું e^y ઇન્ટુ dy બાય dx બરાબર 1 નું વિકલન 0. ચાલો અહીંયા આપણને જે પદ મળ્યા છે આપણે આના ઉપરથી જોઈ છે ડી સ્ક્વેર વાય, એટલે આપણે સૌપ્રથમ આને સૂત્રનો કરતા બનાવવો પડે. એટલે હું આ પદને આ બાજુ જવા દઉં એટલે અહીંયા બનશે એક્સ પ્લસ 1 e^y ડીવાય બાય ડીએક્સ બરાબર આ પદ આ બાજુ આવે એટલે -e^y
अब बने माथी इरेस टू वाई जाए तो यहाँ किमत मिलते डीवाई बाय डी एक्स बराबर माइनस वन अपर आने भागाकार में आते एक्स प्लस वन। चलो आनु आपणे विकलन करवू छे तो सौ प्रथम हूँ अहीं आवुं लखी नाखीश के डीवाय बाय डी एक्स बराबर माइनस एक्स प्लस वन नी माइनस वन घात जेथी करीने आपणे आनु विकलन सरळ पड़े। चलो एक्स ने सापेक्ष विकलन करिए બાજુમાંનું વિકલન વન તો હું લખીશ નહીં। ચલો ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ નો વર્ગ અહીંયા માઇનસ માઇનસ થઈ જશે પ્લસ હવે હું અહીંયા જોઈ શકાય ચાલો એક્સ પ્લસ અહીંયા હું આવું લખું કે x प्लस वन नी माइनस वन घात आखा नो वर्ग એટલે माइनस बे घात थी जाए। चलो माइनस वन घात तो आपणे आनी जगह लखी सकते माइनस डीवाय बाय डी एक्स और आप आ बाजू आपी दे तो माइनस डीवाय बाय डी एक्स नो वर्ग એટલે કે डी स्क्वेर वाय अपॉन डी एक्स नो वर्ग आनी जगह हूँ लखी सकूँ माइनस डीवाय बाय डी एक्स आखा नो वर्ग माइनस नो वर्ग प्लस थी जाए तो लखी सकते डी स्क्वेर वाय अपॉन डी एक्स नो वर्ग એટલે કે डीवाय बाय डी एक्स आखा नो वर्ग जे आपणे साबित करवाना छे। चलो એવી જ રીતે એના પછીનો 17મો દાખલો જોઈએ। 17મા દાખલાની અંદર આપણને આપેલી છે કિંમત y બરાબર tan ઇનવર્સ x આખાનો વર્ગ તો સાબિત કરો કે x વર્ગ + 1 નો વર્ગ y2 2x x વર્ગ + 1 y1 બરાબર 2। ચાલો તો સૌપ્રથમ આપણે આનું y2 આપેલા છે તો બે વાર વિકલન થશે અહીંયા આપણને y2 આપેલા છે એટલે એનો મતલબ થશે દ્વિતીય વિકલન એટલે આપણે બે વાર વિકલન કરવું પડે તો સૌપ્રથમ પ્રથમ વાર વિકલન કરીએ x ને સાપેક્ષ વિકલન કરતા। ચાલો x ને સાપેક્ષ વિકલન કરીએ એટલે અહીંયા થઈ જશે y1 અહીંયા y1 y2 માં કિંમત છે એટલા માટે હું અહીંયા લખીશ y1 બરાબર y1 એટલે કે dy by dx બે ઉતરીને આગળ tan ઇનવર્સ x એમને એમ એક ઘાત જાય એટલે tan ઇનવર્સ x બાજુમાં tan ઇનવર્સ x નું વિકલન 1 upon વર્ગમૂળમાં 1 plus x નો વર્ગ। ચાલો આ પદ છેદમાં છે હું આ બાજુ લઈ લઉં 1 plus x નો વર્ગ ઇન્ટુ y1 બરાબર 2 tan ઇનવર્સ x। ચાલો હવે જો મિત્રો અહીંયા tan ઇનવર્સ x નો વર્ગ હતો તો આપણે એની જગ્યાએ y લખી શકીએ અહીંયા ફક્ત એક જ પદ છે તો હું બંને બાજુ વર્ગ કરી નાખું જેથી કરીને અહીંયા હું આની જગ્યાએ y મૂકી શકું તો અહીંયા શું થઈ જશે 1 plus x નો વર્ગ આખાનો વર્ગ ઇન્ટુ y1 નો વર્ગ બરાબર 2 નો વર્ગ 4 tan ઇનવર્સ x નો વર્ગ। ચાલો tan ઇનવર્સ x ના વર્ગની જગ્યાએ y મૂકી શકાય કે એટલે 1 plus x નો વર્ગ વર્ગ આખાનો વર્ગ y1 નો વર્ગ બરાબર 4y। આનું આપણે બીજી વાર વિકલન કરીએ બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા। ચાલો મિત્રો આનું x ને સાપેક્ષ વિકલન કરીએ એટલે સૌપ્રથમ ગુણાકારના નિયમ પ્રમાણે આ પદ એમને એમ 1 plus x નો વર્ગ આખા નો વર્ગ આનું વિકલન કરીએ તો અહીંયા થશે 2y1 into y2 કેમ તો કે બે ઉતરીને આગળ y1 ની એક ઘાત into y1 નું વિકલન y2 વધતા। ચાલો y1 નો વર્ગ એમના એમ આનું વિકલન કરીએ તો થઈ જશે 2 ઉતરીને આગળ 1 plus x નો વર્ગ બાજુમાં હવે આનું વિકલન 2x બરાબર 4y1। ચાલો આપણે જે પ્રમાણે સાદુરૂપ પદ જોઈ છે એ પ્રમાણે આપણે સાદુરૂપ આપી દઈએ તો હવે અહીંયા y1 y1 છે તો આપણે y1 y1 સામાન્ય કાઢી લઈ આ પદને સૌપ્રથમ આ બાજુ લઈ લે તો અહીંયા થઈ જશે 1 plus x નો વર્ગ આખાનો વર્ગ 2y1 y2 વધતા y1 નો વર્ગ અહીંયા થઈ જશે 2 દુને 4x y1 નો વર્ગ 1 plus x નો વર્ગ બરાબર માઇનસ
फोर वाई वन बराबर जीरो। चलो हवे आपणे जे पद जोई छे ए पद लावी एटले के अहींया x वर्ग प्लस 1 नो वर्ग जोई छे साथे y2 जोई। અહીંયા જોઈ શકાય કે આ પદની અંદરથી y1 સામાન્ય કાઢવાના, આ પદની અંદરથી y1 અને આ પદની અંદરથી y1 સામાન્ય કાઢી અને આ બાજુ જવા દે એટલે અહીંયા થઈ જશે x પ્લસ 1 x વર્ગ પ્લસ આ બંને ના ડાવડા લખી વર્ગ અહીંયાથી 2y1 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 સામાન્ય નીકળશે એટલે અહીંયા વધશે y2 વધતા, ચલો અહીંયાથી 2y1 જાય એટલે અહીંયા વધશે 2x y1 x વર્ગ પ્લસ 1 આપણે આ પદને આ બાજુ હતું એમને જ રાખશું 4y1 આમાંથી 2y1 જાય એટલે વધશે 2 જે આપણે સાબિત કરવાના હતા એ પદ આપણને મળી ગયું। ચલો મિત્રો આવી જ રીતે કોઈ પણ દાખલો તમને આપેલો હોય તો એ પદનું તમે સાદુરૂપ એના બે વખત વિકલન, બે વાર કીધું હોય તો બે વાર, એક વાર વિકલન આપેલું હોય તો એક વાર વિકલનનું સાદુરૂપ આપીને દાખલો ગણી શકાય।